ખેડાના કાજીપુરા પાસે ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર આવેલા વેરહાઉસમાં આગ લાગી હતી ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે તો વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ હત્યાની અદાવતમાં ત્રણ મકાનોમાં આગ ચંપી કરવામાં આવી અરવલ્લીના શામળાજીના ગલીસમોરો ગામની આ સમગ્ર ઘટના છે ત્રણ મકાનોમાં આગ ચંપી થઈ ફાયરની ટીમે કાબુ મેળવ્યો છે તેર દિવસ અગાઉ આધેડની હત્યા થઈ હતી આ અદાવતમાં આરોપીઓના ત્રણ ઘરમાં આગ ચંપી હત્યા કેસના આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે આગના બનાવ બાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો હત્યા અને આગ ચંપીના બનાવ બાદ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો છે તો અમદાવાદમાં નિકોલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રામદેવ એસ્ટેટમાં આવેલા એલઈડી બનાવતી ફેક્ટરી લાઇટ પેલેસના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગી હતી ફેક્ટરીમાં ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે આજે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં ચાળીસ ડિગ્રી ઉપરનું તાપમાન નોંધાયું છે જ્યારે ગરમીથી બચવા માટે શહેરીજનો વોટર પાર્ક બાગ બગીચા અને તળાવ કિનારાનો સહારો લેતા હોય છે પરંતુ અમદાવાદમાં આવેલા તળાવોની હાલ શું સ્થિતિ છે તે માટે ન્યૂઝ એટીન ગુજરાતીએ રિયાલિટી ચેક કરી થી બચવા માટે આખો દિવસ કોન્ક્રીટના જંગલની અંદર વસતા હોય છે ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આ તળાવનો સહારો લેતા હોય છે પરંતુ તળાવમાં ન તો એક પણ ટીપું પાણી છે અને લોકોએ પણ અત્યારે હાલ આ તળાવ જે છે તે ક્રિકેટની પીચ બનાવી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે ગરમીથી રાહત મળે તે માટે તળાવ છે ગાર્ડન છે તે પ્રકારના આ જે વિસ્તારોમાં જે લોકો જે છે તે આશરો લેતા હોય છે પરંતુ અહીંયા તો આશરો પણ ન લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ જોવા મળી રહી છે અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શહેરીજનો ગરમીથી બચવા માટે વોટર પાર્ક સ્નો પાર્ક અને દરિયા કિનારાનો પ્રવાસ ખેડી રહ્યા છે તો કોઈ વધતા ગરમીના પારાથી બચવા માટે ગાર્ડન કે તળાવનો સહારો લેતા હોય છે અમદાવાદમાં એકસો ચાળીસ જેટલા તળાવો આવેલા છે પરંતુ ન્યૂઝ એટીના રિયાલીટીમાં કેટલાક તળાવોમાં પાણીનું એક પણ ટીપું ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો રોજાનું તળાવ અમદાવાદની શોભા વધારતું સરખેજ રોજાનું આ તળાવ એકદમ ખાલીખમ છે આમ તો સરકેજ રોજાનું તળાવ ઐતિહાસિક તળાવ છે જે છસો વર્ષ પૂર્વે બંધાયેલું સત્તર એકરમાં ફેલાયેલું છે આ તળાવની ફરતે અવનવા મોન્યુમેન્ટ પણ આવેલા છે જેથી પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું થઈ શકે પરંતુ તળાવમાં હાલ એક ટીપું પણ પાણી ન હોવાના કારણે લોકો માટે આજે આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે તળાવમાં પહેલા અડાલજ થી પાણી આવતું હતું હવે દર વર્ષે કંઈક આવા જ દ્રશ્યો અહીં જોવા મળે છે ગંજ અહેમદ ખટ્ટુ સરકેજ રોજા આ ઇમારત વર્લ્ડ હેરિટેજમાં આવેલી છે અને વર્લ્ડ હેરિટેજમાં આવેલી આ ઇમારત ને આવી દુર્દશા છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે કોર્પોરેશન આના પ્રત્યે કોઈ ધ્યાન નથી એટલા માટે કે આ એક મોન્યુમેન્ટ છે એને અનાર્થ તરીકે છોડી દેવામાં આવ્યું છે એવું નથી કે માત્ર સરખેજના ઐતિહાસિક તળાવમાં જ પાણી નથી પરંતુ ચાંદલોડિયા ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ચાંદલોડિયાના તળાવ પણ ખાલી ખમ છે આ તળાવનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ તળાવ સાબિત થઈ શકે તેમ છે પરંતુ હાલ તળાવમાં પાણી નથી એટલે ઘરમાં પણ લોકોને ગરમીનો સામનો કરવો પડે છે આ અત્યારે ગરમીનું તાપમાન એટલું વધી રહ્યું છે કે ચારેકોર જનતા ત્રાહીમામ થઈ રહી છે આપણે લોકોએ અને સરકારના મુક્કમ જે પણ અધિકારીઓ છે એમને પણ વૃક્ષારોપણ કરાવવું જોઈએ અને આપણો આ ચાંદલોડિયા જે તળાવ છે એ ચાંદલોડિયા તળાવ પરિપક્વ રૂપે એવી રીતે થાય કે આમાં પાણીનો સિંચય થાય જેના કારણે કે તાપમાનમાં થોડીક ઠંડક અને નરમાઈ બને જેથી અહીંયા લોકો આવે બેસે અત્યારે કાળજાળ ગરમીમાં એટલો પ્રકોપ છે

ફરી શકે લોકો ગરમીમાં રાહત અનુભવી શકે તે પ્રકારની વ્યવસ્થા છે પરંતુ કાળઝાળ ગરમીમાં લોકો નદી કિનારે કે તળાવ કિનારે આવે પરંતુ ત્યાં પાણી ના હોય તો શું કરે તે પ્રકારની સ્થિતિ નિર્માણ જે છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે ને આ ચાંદોડિયા વિસ્તારનું તળાવ છે કે તે પણ પાણી વિના શું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ તો શહેરના મોટા તળાવની જેમ રાણીપમાં પણ આવેલું તળાવ તંત્રની ઉદાસીનતાનો ભોગ બનેલું છે ચાંદલો હોય રાણીપ હોય કે પછી સરખેજ હોય આ તમામ ઉનાળાના સમયમાં બંજર મેદાન જેવા થઈ ગયા છે અમદાવાદમાં આમ તો કોર્પોરેશન હસ્તક અંદાજીત એકસો તેર જેટલા અને કલેક્ટર હસ્તક ત્રીસ જેટલા તળાવો આવેલા છે પરંતુ આ તળાવમાં ઘણા ખરા તળાવો ખાલી ખમ છે ઉનાળાના સમયમાં આ તળાવોમાં પાણી ભરવામાં આવે તો લોકોને ગરમીથી રાહત મળશે

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં યુવતીનો વોલ્ટેજ ડ્રામા મોબાઈલ ટાવર પર ચડીને મચાવ્યો હંગામો ટાવર પર ચડી પ્રેમી સાથે લગ્ન કરાવવા કર્યું દબાણ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં રાવકી માખાવડ રોડ પર બે એકર જમીનમાં કરાયેલ દબાણ દૂર કરાયું પંદર કરોડની જમીન પર કરાયું હતું દબાણ સાબરકાંઠામાં એસટી બસ ઉભી રાખવાની બસ રોંગ ડ્રાઈવર દોડાવી બસમાં સવાર પ્રવાસીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હોટલ પર હોલ્ડ કરવાનું ભુલાઈ જતા નવ કિલોમીટર સુધી બસ પરત આવી વિડિયોમાં કંડક્ટર જણાવી રહ્યો છે કે હોટેલ પર વીસ મિનિટ બસ ઉભી રાખવી ફરજિયાત નહીં તો હોટેલ પાસેથી નથી મળતી બસો રૂપિયાની ટિકિટ ખંભાત ડેપો મેનેજરનું ન્યૂઝ એટીન પર નિવેદન કહ્યું અમે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી ઘટના બાદ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી હટાવ્યો ડ્રાઈવર નવો હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના વિરોધના પગલે સરકાર એક્શન મોડમાં એમજીવીસીએલના એમડીને ગાંધીનગર બોલાવાયા ગ્રાહકોની તમામ શંકાઓ દૂર કરવા કર્યો આદેશ મંત્રી સચિવ એમજીવીસીએલ એમડી પાસે માંગી વિગતો સુરતના પોણા ગામની સુંદરબાગ સહિત સોસાયટીઓમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવ્યો લોકોએ સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અંગે વિરોધ દર્શાવ્યો સોસાયટીના તમામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો